हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश, इंग्लिश ग्रामर एंड कंपोजिशंस। विद्यार्थी मित्रों, आपणे ग्रामर में 1-4 यूनिट जोई गया अने आपणे कंपोजिशंस जोता हता। कंपोजिशंस में आजे आपणे जोशुं यूनिट 4 कम्प्रेहेंशन। बराबर छे, आपणे कम्पोजिशन जोता हता। हवे आ रह्यू, बराबर छे। ग्रामर में फर्स्ट पार्ट छे ग्रामर अने सेकंड पार्ट छे कम्पोजिशन। हवे एमां आपणे यूनिट 1 डायलॉग राइटिंग जोई गया, यूनिट 2 नॉन वर्बल टेक्स्ट ए पण आपणे जोई लीधुं गया पीरियड में, यूनिट 3 पिक्चर डिस्क्रिप्शन એ પણ આપણે જોઈ ગયા અને તમને લખવાનું પણ કહ્યું હતું, બરાબર છે। હવે આજે આપણે આપણી ગ્રામર બુકમાં યુનિટ 4 કમ્પ્રેન્શન જોશું। ઓકે, હવે તમને એમ થશે કે આ કમ્પ્રેન્શન એટલે શું? તો કમ્પ્રેન્શનમાં શું હશે ખબર છે કે તમને કવિતા અથવા કોઈક પાઠ હોય અથવા કોઈક સ્ટોરી હોય એનો પરિચ્છેદ આપવામાં આવેલો હશે, બરાબર છે। અને એના પ્રશ્ન આ પ્રમાણે આપવામાં આવેલા હશે અને એનો જવાબ લખવાનો હોય છે। ઓકે, તો ચાલો, આપણો જે આ યુનિટ 4 છે એ યુનિટ 4માં આપણને 4 પેરેગ્રાફ આપવામાં આવેલા છે, બરાબર છે। એ કવિતાના પણ હોઈ શકે અથવા પાઠના પણ હોઈ શકે અથવા કોઈક સ્ટોરીના પણ હોઈ શકે। તો ચાલો આપણે જોઈશું નીચેના પરિચ્છેદ ઓબ્લિક કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો। ફર્સ્ટ જે આપણને પરિચ્છેદ આપવામાં આવેલો છે એ જુઓ। વન્સ અપોન અ ટાઈમ ધેર વેર 2 ડોગ્સ, ધે વોન્ટેડ ટુ ક્રોસ અ રિવર, ધે કેમ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન ઓન અ નેરો બ્રિજ, નોન વોઝ રેડી ટુ ગીવ વે ટુ ધ અડર, ધે ફાઉટ એન્ડ ફેલ ડાઉન ઇન ધ રિવર, આફ્ટર સમ ટાઈમ 2 ગોડ્સ કેમ ફ્રોમ ધ ઓપોઝિટ ડિરેક્શન્સ ઓન ધ બ્રિજ, 1 ગોડ સેટ ડાઉન એન્ડ ધ અધર ગોડ વોક ઓવર ઇટ, ધે કુડ ક્રોસ ધ બ્રિજ, હાઉ ક્લેવર ધ ગોડ્સ વેર। હવે અહીં જુઓ કે જે આ ફકરો છે એ ફકરામાં શું થાય છે કે 2 કૂતરાઓ હોય છે, ડોગ્સ, બરાબર છે। એ કૂતરાઓ એ નદીના જે ઉપર પુલ છે એ પુલની ઉપર સામસામે આવે છે, તો એ બંને જે બ્રિજ છે એને ક્રોસ કરવા માટે જાય છે તો એ બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, બરાબર છે, અને નદીમાં પડી જાય છે। ત્યાર પછી શું થાય છે કે 2 બકરીઓ આવે છે, એટલે બકરીઓ એટલી હોશિયાર હોય છે કે શું કરે છે કે 1 બકરી એ બેસી જાય છે પુલ પર અને બીજી બકરી તેની ઉપરથી બ્રિજ ક્રોસ કરે છે। સમજ પડે છે ને કે 1 બકરી છે એ બેસી જાય છે અને જે બેઠેલી બકરી છે તેના ઉપરથી ચાલીને બીજી બકરી એ બ્રિજ ક્રોસ કરી લે છે, બરાબર છે। એટલે બંને બકરીઓ વ્યવસ્થિત રીતે બ્રિજના ખૂણા પર પહોંચી જાય છે। અને પછી છેલ્લે કહ્યું છે કે હાઉ ક્લેવર ધ ગોડ્સ વેર, કે આ જે બકરીઓ છે કેવી હોશિયાર હતી। હવે જો આપણને અહીં પ્રશ્ન આપવામાં આવેલા છે, નંબર 1 ક્વેશ્ચન, વોટ ડીડ ધ 2 ડોગ્સ વોન્ટ, બરાબર છે। તો અહીં જો આપણને આપેલું છે ધે વોન્ટેડ ટુ ક્રોસ અ રિવર, કોણ? તો 2 ડોગ્સ, તો એનો આન્સર છે ધ 2 ડોગ્સ વોન્ટેડ ટુ ક્રોસ અ રિવર। ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ ધેર અક્રોસ ધ રિવર, તો શું આવશે? ધેર વોઝ 2 ડોગ્સ અક્રોસ ધ રિવર। નંબર 3, હુ ફેલ ડાઉન ઇન ધ રિવર, ઓપ્શન છે 4, એ
ધ ગોથ્સ, બી ધ ડોગ્સ, સી ધ બુલોગ્સ અને ડી ધ કેટ્સ. તો એનો આન્સર આવશે બી ધ ડોગ્સ. ઓકે, આન્સર આવશે બી ધ ડોગ્સ. હુ ફેલ ડાઉન ઇન ધ રિવર, નદીમાં કોણ પડી ગયું? બરાબર, તો કૂતરાઓ પડી ગયા ને, કારણ કે એમણે બુદ્ધિનો ઉપયોગ નહોતો કર્યો અને બંને સાથે ક્રોસ થવાના થયા. બરાબર છે, એટલે એ નદીમાં પડી ગયા. એટલે આવશે જવાબ બી ધ ડોગ્સ. નંબર ફોર, હુ કુડ ક્રોસ ધ બ્રિજ? એ ધ ગોથ્સ, બી ધ ડોગ્સ, સી ધ બુલોગ્સ અને ડી ધ કેટ્સ. અહીં બળદ અને બિલાડીની તો વાત જ નથી, પરંતુ બકરી અને કૂતરાની જ આપણને અહીં પેરેગ્રાફમાં વાત કરવામાં આવી છે. બરાબર છે, એટલે સી અને ડી ઓપ્શન તો આપણે જોશું જ નહીં. હવે એનો જવાબ આવશે એ. બ્રિજ કોણે ક્રોસ કર્યો હતો? ધ ગોથ્સ. બરાબર, એટલે તમારે આ પ્રમાણે બી અને એ લખવાનું અને ઉપરના જે જવાબ છે તે લખવાના. ચાર અહીં આપણને ક્વેશ્ચન છે અને એના આન્સર તમારે લખવાના રહેશે. નંબર ટુ, બીજો પેરેગ્રાફ આપણે જોશું. ધેર વોઝ અ ક્રો, ઇટ વોઝ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી, ઇટ હેડ અ પૂડી ઇન ઇટ્સ બીક, બીક એટલે ચાંચ. અ ફોક્સ કેમ ધેર, ઇટ શેડ, ઇટ સેડ, ઓ ક્રો યુ આર અ ગ્રેટ સિંગર, પ્લીઝ સિંગ અ સોંગ. ધ ક્રો કેપ્ટ ધ પૂડી અંડર ઇટ્સ લેગ એન્ડ સેંગ કાવ કાવ કાવ. ધ ફોક્સ વોઝ નોટ હેપી, ઇટ સેડ યુ આર અ ગ્રેટ ડાન્સર, પ્લીઝ ડાન્સ. ધ ક્રો ટુક ધ પૂડી ઇન ઇટ્સ બીક એન્ડ ડાન્સ. ધ ફોક્સ વોઝ સેડ, ઇટ રેન અવે. ઓકે, હવે આ પેરેગ્રાફમાં શું છે કે તમે ગુજરાતીમાં પણ વાર્તા સાંભળી હશે કે એક કાગડો હોય છે, તે એક ઝાડની ડાળી ઉપર બેઠો હોય છે અને એની ચાંચમાં શું હોય છે? પૂડી હોય છે. હવે એક શિયાર આવે છે અને શિયાળને પૂડી ખાવાનું મન થાય છે, એટલે શિયાળ શું કહે છે? કાગડાભાઈને મસ્કા મારે છે કે અરે કાગડાભાઈ, તમે તો યુ આર અ ગ્રેટ સિંગર, કે તમે તો ખૂબ જ સારા ગીતકાર છો, કે તમે મને એક ગીત સંભળાવશો? તો કાગડો શું કરે છે ખબર? ત્યારે એ વાર્તામાં કાગડો છે એ ગીત ગાવા માંડી જાય છે અને એની પૂડી નીચે પડી જાય છે અને શિયાળ લઈ જાય છે. પરંતુ અહીં આવું નથી. અહીં શું છે કે જ્યારે શિયાળ કહે છે કે અરે ઓ કાગડાભાઈ, તમે તો સારા ગીતકાર છો, બરાબર સિંગર છો, ત્યારે કાગડો શું કરે છે? તો કાગડો એ પોતાની જે ચાંચમાં રહેલી પૂડી છે ને, એ પૂડીને એ પોતાના પગમાં લઈ લે છે અને પછી ગીત ગાય છે કાવ કાવ કાવ. બરાબર છે, એટલે પછી શિયાર એ નાખુશ થઈ જાય છે અને ફરીથી પાછો કહે છે કે તમે તો સારા ડાન્સર પણ છો, તમે તો સારા ડાન્સર છો, તો મહેરબાની કરીને તમે મને તમારો ડાન્સ બતાવશો. એટલે પાછો કાગડો શું કરે છે ખબર? કે કાગડો છે એ જે પગમાં રહેલી પૂડી છે ને, એના પગમાં એ પૂડી રાખી દે છે ને, એ પૂડીને ચાંચમાં ફરીથી લઈ લે છે અને ડાન્સ કરવા માંડે છે. ધ ફોક્સ વોઝ સેડ, એટલે કે ત્યાર પછી શિયાળને ખબર પડી ગઈ કે હવે મને પૂડી મળવાની નથી. કાગડો ચતુર છે એટલે શિયાળ એ દુઃખી થઈ જાય છે અને પછી પોતાના રસ્તે જતો રહે છે. આ પેરેગ્રાફમાં એવું છે, એટલે કાગડાની ચતુરાઈ ની અહીં વાત કરવામાં આવેલી છે. બરાબર છે, તો ચાલો એનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વોટ હેડ ધ ક્રો ઇન ઇટ્સ બીક? બરાબર છે, તો જો ધ ક્રો હેડ અ પૂડી ઇન ઇટ્સ બીક, કાગડાની ચાંચમાં શું હતું? તો પૂડી હતી ને. બરાબર, એટલે એનો આન્સર આવશે આ. નંબર ટુ, વોટ ડીડ અ ફોક્સ સે ટુ ધ ક્રો ફર્સ્ટ, કે શિયાળે પહેલાં કાગડાને શું કહ્યું? પહેલાં શું કહ્યું હતું? ધ ફોક્સ સેડ ટુ ધ ક્રો, ઓહ ક્રો યુ આર અ ગ્રેટ સિંગર, પ્લીઝ સિંગ અ સોંગ. બરાબર છે,
આ કહ્યું હતું ને કે ઓ ક્રો યુ આર અ ગ્રેટ સિંગર, પ્લીઝ સિંગ અ સોંગ. બરાબર છે. અને આ જે છે એ ફર્સ્ટ આન્સર છે. આપણે પેરેગ્રાફમાંથી જ આન્સર શોધવાના હોય છે. ત્યાર પછી જુઓ નંબર 3, ધ ફોક્સ સેઈડ ટુ ધ ક્રો. શિયાળે કાગડાને કહ્યું, શું કહ્યું? એ યુ આર અ બ્યુટિફુલ બર્ડ, બી યુ આર અ ગ્રેટ ડાન્સર, સી યુ આર ધ કિંગ ઓફ બર્ડ્સ અને ડી યુ આર અ ગ્રેટ ટીચર. તો શું આવશે? બી યુ આર અ ગ્રેટ ડાન્સર. બરાબર છે. એટલે અહીં આવશે બી. નંબર 4, ધ ક્રો કેપ્ટ અ પૂળી ઇન ઇટ્સ બીક એન્ડ સેંગ ટ્રુ ઓર ફોલ્સ. અહીં ખરા ખોટા કરવાના છે આપણે. બરાબર છે. તો શું આવશે? ફોલ્સ આવશે, ખોટું આવશે. અહીં આપણને શું છે ક્વેશ્ચન? ધ ક્રો કેપ્ટ અ પૂળી ઇન ઇટ્સ બીક એન્ડ સેંગ ટ્રુ ઓર ફોલ્સ. બરાબર છે. તો આવશે ફોલ્સ. હવે જુઓ અહીં દાખલા, ધારો કે અહીં લેગ હોઠ, લેગ તો સાચું હોઠ બરાબર, પણ અહીં શું છે? બીક છે, એટલે ફોલ્સ. ચાલો એ પ્રમાણે નંબર 3, ધેર વોઝ અ બોય, હી ક્લાઇમ્બડ અપ અ ટ્રી એન્ડ સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સમ બ્રાન્ચ, એન ઓલ્ડ મેન શો ધ બોય, હી સેઈડ ઓ બોય ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇઝ, હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, હાઉ સ્ટુપિડ ધ બોય વોઝ. અહીં શું છે કે એક છોકરો છે, એ છોકરોએ ઝાડની એક ડાળી ઉપર બેઠો છે અને તે શું કરે છે કે ઝાડની ડાળીઓને કાપી નાખે છે, કટ કરી નાખે છે. ત્યારે ત્યાંથી એક વૃદ્ધ માણસ પસાર થતો હોય છે અને એ છોકરાને કહે છે કે અરે છોકરા, તું આ ડાળીઓ શા માટે કાપે છે? તું પડી જશે. ત્યારે છોકરો તે વૃદ્ધ માણસની ઉપર હસે છે અને તેની જે સલાહ છે તેને માનતો નથી. વૃદ્ધ માણસ એને સલાહ આપે છે કે તું પડી જશે, ઝાડની ડાળીઓ નહીં કાપ. એટલે ત્યારે એ હસે છે અને તેની સલાહ માનતો નથી અને કન્ટિન્યુ તે એ જે ડાળીઓ છે બરાબર, બ્રાન્ચ એટલે ડાળી, એ કન્ટિન્યુ કાપવાનું ચાલુ રાખે છે. તો એ શું કરે છે, ડાળીઓ કાપે છે તો જે બેઠો હોય છે તે ડાળીને કાપી નાખે છે અને એ પડી જાય છે અને એના પગમાં ઈજા પામે છે. અને કેવો છોકરો આ સ્ટુપિડ હતો. બરાબર છે. કે કોઈ વૃદ્ધની વાત માને નહીં અને એને કેવો વારો આવે છે, તો એ ઝાડની ડાળી ઉપર બેઠો હોય છે તો નીચે પડી જાય છે અને એના જે લેગ છે એટલે કે એનો પગ છે એ ઇન્જર થાય છે. એટલે આપણે પણ જે આપણા વડીલ છે એની સલાહ માનવી જોઈએ, એવું થાય છે. બરાબર, આ સ્ટોરીમાં એવો બોધ મળે. ચાલો ક્વેશ્ચન નંબર 1, વેર ડીડ ધ બોય સીટ. તો આન્સર આવશે, ધ બોય સેટ ઓન અ બ્રાન્ચ. આ છે ને, ઓકે. ચાલો, જે પ્રમાણે આપણને ક્વેશ્ચન આપવામાં આવેલા હોય છે એના આધારે જ આપણે આન્સર લખવાનો હોય છે. નંબર 2, ક્વેશ્ચન, વોટ વોઝ ધ બોય ડુઈંગ. તો આવશે, ધ બોય વોઝ કટિંગ ધ સમ બ્રાન્ચ. બરાબર છે. આ રહ્યો છોકરો શું કરતો હતો, અહીંની જગ્યાએ શું આવેલું છે, ધ બોય, પછી વોઝ કટિંગ ધ સમ બ્રાન્ચ. આ પ્રમાણે આવશે. નંબર 3, વોટ ડીડ ધ ઓલ્ડ મેન એડવાઇઝ. હવે જે વૃદ્ધ માણસ છે એને શી સલાહ આપી, તો એ ડોન્ટ કટ ધ બ્રાન્ચ, બી ડોન્ટ સીટ ઓન ધ બ્રાન્ચ, સી ડોન્ટ ક્લાઇમ્બ અપ અ ટ્રી, ડી ડોન્ટ ટેક અ મેંગો. તો શું સલાહ આપે છે, એ ડોન્ટ કટ ધ બ્રાન્ચ, કે ઝાડની જે ડાળીઓ છે ડાળીઓ કાપ નહીં, કટિંગ કરવાની ના પાડે છે. એ આવશે જવાબ, ઓકે. નંબર 4, ધ બોય વોઝ, એ ક્લેવર, બી વાઇઝ,
सी नॉटी अने डी स्टूपिड, तो शू आवशे डी स्टूपिड आपने अहीं आपवामां आवेलुं छे। हाउ स्टूपिड छे ने ध बॉय वॉज। चलो तो एना चार क्वेश्चन आंसर छे। हवे छे नंबर फोर। नंबर फोर जे छे एमां अहीं आपने एक कविता आपवामां आवेली छे, कवितानो आपने लाइनिंग आपवामां आवेली छे, बराबर छे। कवितानी लाइन आपणे जोशुं। ओह लुक एट ध मून सी इज शाइनिंग अप देर, ओ मधर सी लुक्स लाइक अ लैम्प इन द एर, लास्ट वीक सी वॉज स्मॉलर एंड शेप्ड लाइक अ बो बट नाउ सी इज बिगर एंड राउंड एज एन ओ। आपने खबर छे कि आपणे चंद्र ने जोयो छे, चांदाना मामा ने जोया छे, बराबर छे। हवे चांदो छे, અહીં ચાંદાની વાત કરવામાં આવેલી છે કે તે રાતે કેવો શાઇનિંગવાળો હોય છે, બરાબર છે। અને જે શું કહે છે કે ઓ મધર સી લુક્સ, શું કહે છે કે મમ્મી તેને જો, કે એ જે ચાંદ છે, બરાબર છે, એ આપણને ખબર છે કે અમાસ આવવાની હોય, બરાબર છે, એટલે અમાસ વખતે એ કેવો હોય છે, એકદમ જ ઢંકાઈ જાય છે। અને પૂનમે કેવો શું કહ્યો છે, અરાઉન્ડ એઝ એન ઓ, કેવો થાળી જેવો ગોળ હોય છે। પછી પાછી એકમ થાય છે, એકમ બીજ તીજ જે તિથિ ચાલે છે, બરાબર, એ તિથિના આધારે તે એ પોતાનું રૂપ બદલે છે, એટલે કે થોડો નાનો હોય છે, પછી એનાથી મોટો 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 પોણા ટકા થાય, પછી એ પૂનમ આવે એટલે ગોળ થઈ જાય છે, એ આપણને બધાને ખબર છે। શું કહ્યું છે કે લાસ્ટ વીક ધ સી વોઝ સ્મોલર એન્ડ શેપ લાઇક અ બો, જોયું, બટ નાવ સી ઇઝ બિગર એન્ડ રાઉન્ડ એઝ એન ઓ, ઓ અને સ્મોલર જોયું છે। પંદર દિવસે ચંદ્રની વૃદ્ધિ થાય છે। ચાલો એના ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ મૂન લુક લાઇક, તો આન્સર છે ધ મૂન લુક લાઇક અ લેમ્પ ઇન ધ એર, બરાબર છે। નંબર ટુ ક્વેશ્ચન, વોટ વોઝ ધ શેપ ઓફ ધ મૂન લાસ્ટ વીક, ધ શેપ ઓફ ધ મૂન વોઝ સ્મોલર લાસ્ટ વીક, અહીં આપવામાં આવેલું જ છે કે ગયા સપ્તાહમાં એનો શેપ કેવો હતો, તેનો આકાર કેવો હતો, તો આ રહ્યો લાસ્ટ વીક સી વોઝ સ્મોલર, બરાબર, એન્ડ શેપ લાઇક અ બો। થર્ડ ક્વેશ્ચન, નાવ ધ મૂન ઇઝ એ સ્મોલર, બી બ્રાઇટર, સી બિગર, ડી હોટર, તો આવશે સી, ઓકે, એટલે એનો આન્સર સી લખવાનો। નંબર ફોર, ધ મૂન ઇઝ રાઉન્ડ લાઇક એન ઓ, ટ્રુ ઓર ફોલ્સ, તો આવશે ટ્રુ આવશે, બરાબર છે, આપણે આ જ રાઉન્ડમાં છે, જો એન રાઉન્ડ એઝ એન ઓ, તો આવશે ટ્રુ। તો અહીં આપણું જે કમ્પોઝિશનમાં યુનિટ ફોર છે કમ્પ્રેન્સ, એને અહીં ફિનિશ થાય છે। તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે આ આન્સર છે તમારે લખવાના રહેશે તમારી ગ્રામર બુકમાં જ, ઓકે। આ તમારે લખવાનું રહેશે અને તમારી એક્ઝામ છે તો એક્ઝામમાં મેં તમને ચેપ્ટર કહ્યા જ છે, બરાબર છે, બસ આ બે જ પેજ છે, બે સવાલ જવાબ બે વિકલ્પ છે, આમાં પણ એવું જ છે, બીજા પેરેગ્રાફમાં પણ બે સવાલ જવાબ અને બે વિકલ્પ ખરા ખોટા છે, એટલે આ તમારે લખવાનું રહેશે, આ રીતે રાખવું જેથી તમે એને સ્ક્રીનશોટ પાડી શકો અને વ્યવસ્થિત લખી શકો, ઓકે। ચલો થેન્ક યુ।